આવો મળીએ ભૂલા પડેલા શ્વાસને વિશ્વાસ આપનાર એ ભૂમિયાને કે જેણે લાલ કિતાબની જ્યોત વડે કેટલાય જીવનને ઝગમગતા કર્યા છે અને જાણીએ આ શાસ્ત્ર અને તેના ઉપાય। નમસ્તે મિત્રો, હું હરિવંદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત। મિત્રો, દર શનિવારે 11 વાગે આપણે એક વાર્તા સાંભળીએ છીએ બોધકથા રૂપે, અને એનાથી આપણા જીવનને આપણે સફળ કઈ રીતે બનાવવું, સરળ કઈ રીતે બનાવવું એના ઉપાયો જાણીએ, એના માટેની કંઈક શીખ લઈએ છીએ। તો મિત્રો, આપણા જીવનમાં ઘણી બધી ખુશીઓ આવે છે, એ ખુશી આપણે કઈ રીતે મેળવી, ક્યાંથી મળે છે એને આપણે કોઈ દિવસ વિચારી નથી। બાળક માટે ખુશી ક્યાંથી આવી, યુવાન માટે ક્યાંથી આવી, દીકરા દીકરી જે ખુશી તમે ભોગવો છો એ કોણ લાવ્યું, માતા પિતા એના જીવનમાં ખુશી છે તો એ કોની પ્રાર્થનાને આભારી છે, ઘરડા માતા પિતા એના જીવનમાં કંઈક સારી ખુશીઓનો સમાવેશ થાય છે તો એ ક્યાંથી આવી, આપણે ક્યારેય નથી વિચારતા। આ બાબતમાં એક બહુ મહત્ત્વની વાત છે, તમારી ખુશી કોઈકની પ્રાર્થનાને આભારી હોય છે। માતા પિતા બચપનમાં વિચારે જ ને કે મેં નથી જોયું એ મારા બાળક જોઈ, યુવાની સુધી માતા પિતા આવો એક ભાવ રાખે છે કે મારા બાળકો સરસ રીતે આગળ વધે, જીવનના બધા સુખ મેળવે એ માતા પિતાની પ્રાર્થના છે। માતા પિતાની જિંદગીમાં સારા સુખ એ પોતાના યુવાન કમાતા સંતાનો તરફથી હોય છે કે હું મારા મા બાપને બધા સુખ આપું, જીવનમાં એમને મારા માટે ઘણું બધું કર્યું છે। ઘડપણમાં સંતાનો પોતાના માતા પિતા માટે કંઈક સારી વ્યવસ્થાઓ લાવે છે, આ છે પ્રાર્થના સમાયેલી છે, ક્યાંક ને ક્યાંક કોઈકની પ્રાર્થના ચોક્કસપણે સમાયેલી છે। તો મિત્રો, આ પ્રાર્થના પ્રત્યક્ષ પરોક્ષ બંને રીતે આપણા જીવનમાં આવે છે, તો એને કઈ રીતે જાણવી, કઈ રીતે સમજવી, એક નાનકડી બહુ જ સુંદર વાર્તા કહું છું। જો આ બોધ તમે જીવનમાં ઉતારશો ને તો તમે બીજા માટે પ્રાર્થના કરશો એને સુખ મળે, અને બીજા માટે કરેલી પ્રાર્થના આપણા પોતાના કરતાં વધારે અસરદાર હોય છે, એ પણ જાણજો। લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે। લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી। મિત્રો, એક નાનકડા શહેરમાં બે મિત્રો હતા, એ લોકોને કુદરતને માણવાનો ખૂબ શોખ, હંમેશા કુદરતના ખોળે રમતા રહેતા, હરવું ફરવું એ લોકોને બહુ ગમે। એક વખત એ લોકો એવો વિચાર કર્યો કે કેમ નહીં આપણે એક હોડી લઈને સમુદ્રમાં જઈએ, બેઉને વિચાર ગઈમાં બંનેનો મનમેળ બેસી ગયો, એ લોકોએ નાનકડી હોડી તૈયાર કરી, હોડીમાં બેઠા ચાલી નીકળ્યા। હવે ચાલતા ચાલતા સામે બે ટાપુ આવ્યા, બંને અલગ અલગ, બંનેએ વિચાર કર્યો કે એક કામ કરીએ, તું એક ટાપુ પર જા, હું બીજા ટાપુ પર જાઉં। બંનેને વિચાર સેટ થઈ ગયા, એક મિત્ર એક ટાપુ પર ગયો, બીજો મિત્ર બીજા ટાપુ પર ગયો। બંને ટાપુ વચ્ચે એટલું અંતર હતું કે ઝડપથી એકબીજા સુધી પહોંચી ન શકાય। હવે ધીરે ધીરે દિવસ આગળ ચાલતો ગયો, એકલા સમય કાઢવો થોડો અઘરો લાગ્યો, અને જ્યારે એ લોકોએ સફરની શરૂઆત કરેલી ત્યારે બે જણાએ એવું વિચારેલું કે આપણે યાત્રામાં જો તકલીફ પડે ને તો આપણે ભગવાનને પ્રાર્થના કરીશું તો આપણને વાંધો નહીં આવે। એક મિત્રને ટાપુ પર પહોંચ્યાને થોડો સમય થયો, એને તરસ લાગી, ટાપુ દરિયા વચ્ચે હતો, કશે બી મીઠું પાણી હતું નહીં। એક મિત્રએ ભગવાનને પ્રાર્થના કરી કે ભાઈ મીઠું પાણી મળી જાય,
પીવા માટે પાણી મળે. થોડીક વારમાં દૂર એને થોડા પક્ષીઓ પાણી પીતા નજરે ચડ્યા ટાપ ઉપર. એને ત્યાં જઈને એ પાણીને પીધું તો એને લાગ્યું કે મીઠું છે. તરસ મટી ગઈ, પાણી પીવા મળી ગયું. સરસ પેટ ભરાઈ ગયું, પાણી પીધું, તરસ મટી ગઈ. સાંજ પડવા આવેલી, પેટ ખાવાનું માંગતું હતું, ભૂખ લાગેલી હતી. ફરી પાછી ભગવાનને પ્રાર્થના કરી કે ભાઈ કંઈક ખાવાનું મળી જાય. થોડીક જ વારમાં એ ઊભેલો, એનાથી થોડેક દૂર એક નારિયેલી હતી, નારિયેલી પરથી એક નારિયેલની આખી લૂમ પડી. અવાજ આવ્યો, પહેલાં જોયું તો કે નારિયેલ પડ્યા. એ ગયો, ગયો ને જોયું તો બાજુમાં એક કુહાડી પણ પડેલી હતી. કુહાડી લીધી, નારિયેલ ફોડ્યા, પાણી પીધું, કોપરું ખાધું, પેટ ભરાયું, સંતોષ થઈ ગયો. પેટમાં લાગેલી આગ તો ઠરી ગઈ, રાત પડી ગઈ, રાત નીકળી ગઈ. બીજે દિવસે સવારે દિવસ શરૂ થયો અને એકલતાનો અનુભવ થયો. એકલતાનો અનુભવ થતાની સાથે જ એને ભગવાનને પ્રાર્થના કરી કે ભાઈ કોઈક આ બાજુ આવે હોડીવાલોને મને લઈ જાય. થોડીક વાર થઈ તો દરિયામાં એક હોડીવાલો એ બાજુ આવતો દેખાયો. એ હોડીવાલો રસ્તો ભૂલી ગયેલો અને ટાપુ સુધી પહોંચી ગયેલો. તેની હોડીમાં બેસીને મિત્ર આગળ ચાલી નીકળ્યો. હોડીએ જેવો ટાપુ છોડ્યો, ટાપુથી થોડીક દૂર ગઈ, ત્યાં આકાશવાણી થઈ કે તારે તારા મિત્રને સાથે નથી લઈ જવો. તો આકાશવાણીના જવાબમાં મિત્રએ શું કીધું કે ભગવાન તો મારી પ્રાર્થના સાંભળે છે, મારા પર ભગવાનને ખૂબ પ્રેમ છે, એટલે તો એ મારી બધી ઈચ્છાઓ પૂરી કરે છે. અને ભગવાન જ એવું ઈચ્છતા હશે કે એ એકલો આ ટાપુ પર રહે, એની કોઈ ઈચ્છાઓ પૂરી નથી થતી, એટલે એ એકલો આ ટાપુ પર રહી ગયો. ત્યારે આકાશમાંથી ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. એ અવાજને બરાબર સાંભળો તો એમાં વાત કહેવામાં આવેલી કે પ્રભુએ તારી ઈચ્છાઓ પૂરી નથી કરી, તારા મિત્રની ઈચ્છાઓ પૂરી કરી છે. એને સમય અનુસાર ભગવાનને પ્રાર્થના કરેલી અને એની પ્રાર્થનાથી તને આ બધા સુખ મળેલા. એને વારંવાર એક પ્રાર્થના કરેલી કે મારા મિત્રની દરેક ઈચ્છાઓ પૂરી કરજો, અને તે ઈચ્છાઓ પૂરી કરી. એક વખત ઈચ્છા કરી તે તને મળ્યું, પણ તારી ઈચ્છાઓ પૂર્ણ થાય એના માટે એ મિત્રએ વારંવાર ભગવાનને પ્રાર્થના કરેલી. તો એની પ્રાર્થના ભગવાને સાંભળી અને એના દ્વારા તારી ઈચ્છાઓ પૂર્ણ થઈ. તો મિત્રો, આ વાર્તાનો સાર એક જ છે કે આપણે આપણા જીવનમાં યાદ રાખવાનું છે કે આપણને મળતા સુખ સાધનો આપની પોતાની ઈચ્છાથી નહીં, કોઈક બીજાની પ્રાર્થના થાય છે, આપણા મનમાં ઈચ્છા થાય છે, અને ભગવાનની ઈચ્છાઓ પેલા ભાઈની, પેલા મિત્રની, મા બાપની, દીકરાની, પત્નીની, દરેકની અલગ અલગ પ્રાર્થનાઓ છે, તે સાંભળી અને તમારી ઈચ્છાઓ એ પૂર્ણ કરે છે. તો આપણા સુખ પાછળ કોઈકની પ્રાર્થના છુપાયેલી છે. તમને કોઈ પ્રેમ કરે છે, તમને કોઈ ચાહે છે, એ એક છુપી પ્રાર્થના કરે છે કે હું જેને પ્રેમ કરું છું, હું જેને ચાહું છું, જે મને વાલું છે, એની ઈચ્છાઓ પૂર્ણ થાય. તો આ ધ્યાન રાખજો. ચોક્કસપણે તમને જે કંઈ પણ મળે છે એમાં કંઈક ને કંઈક એવી વાતો છે જે તમારી સમજમાં નહીં આવે, પણ એ કોઈ બીજા દ્વારા થયેલી છુપી પ્રાર્થનાઓનું ફળ છે. તો મિત્રો, હંમેશા આપણે આપણા માટે તો કરીએ, પણ બીજા માટે પણ પ્રાર્થના કરવી જોઈએ, જે પ્રાર્થના પ્રભુ જલ્દીથી સાંભળે અને આપણા પ્રિયપાત્રને પણ સારા સુખ આપે, એની સગવડો સાચવે, એના જીવનમાં કંઈક એવા બનાવો બનાવે જેનાથી એ સુખી, આનંદિત
અને સગવડભર્યું જીવન જીવી શકે. મિત્રો, આ પ્રાર્થનામાં બાળકથી માંડીને તમારા વૃદ્ધ માતા પિતા સુધીના બધા જ સભ્ય સમાયેલા છે, મિત્રો સમાયેલા છે, તમારી પ્રેમિકા સમાયેલી, તમારી પત્ની સમાયેલી છે, તમે જેના માટે માનસન્માન રાખો છો એ વ્યક્તિઓ આમાં સમાયેલા છે. કોઈક વ્યક્તિ માંદું પડે છે ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ એને આરોગ્ય આપ, તો ભગવાન આપશે. કોઈ ભૂખું છે, માંગશો ભાઈનું પેટ ભરાય તો ભરાશે. કોઈ તરસું છે, એને પાણી પીવડાવશે. જીવનમાં કંઈક નાના મોટા દુઃખો છે, એના માટે પ્રાર્થના કરશો તો ભગવાન ચોક્કસ સાંભળે છે. તો મિત્રો, આ બોધ જીવનમાં ઉતારજો અને ચોક્કસપણે આગળ લઈ જજો. મિત્રો, આપણા ગુજરાતના એક કવિ આદિલ મંસૂરી, એમણે બે લાઈન લખી છે. પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્રો હતા, કોણે કર્યો પ્રહાર મને ખબર નથી. બહુ સરસ વાત છે. ઘણીવાર મિત્ર બનીને પ્રહાર કરે છે, છૂપો પ્રહાર થાય છે ચોક્કસપણે. તો આપણે કોઈના માટે છૂપી પ્રાર્થના જરૂર કરીશું અને એને સુખ પહોંચાડવાની ભગવાનને અરજ કરીશું. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિયોજન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.